કારેલીબાગ બહુચરાજી ચાર રસ્તાથી જલારામ મંદિર તરફ જતા માર્ગ પર ગત સાંજે વાહનોની અવરજવર વચ્ચે કારમાં જતા વેપારીને બાઇક સવાર બે લૂંટારૂએ આત્રીને ધમકાવ્યા બાદ રૂપિયા 3.50 લાખની કેશ ભરેલી બેગને લૂંટ ચલાવી હોવાના બનાવે ચકચાર મચાવી હતી. શહેરમાં બેફામ રીતે ત્રાટકી રહેલા લૂંટારૂએ ગત રોજ બહુચરાજી ચાર રસ્તા પાસે ત્રાટક્યા હતા. વડોદરા નજીક વાસદ ગામે રહેતા સ્ક્રેપના વેપારી ભરત પ્રહલાદભાઈ એરડા ગતરોજ કાર લઈ કેટલાક વેપારીઓને પેમેન્ટ આપવા માટે નીકળ્યા હતા. ગત સાંજે 6-1 વાગે તેઓ કાર લઈ બહુચરાજી રોડ પેટ્રોલપંપથી જલારામ મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી બાઇક લઈ આવેલા બે યુવકોએ ડાબી બાજુએથી તેમને આંતર્યા હતા. હેલ્મેટધારી ચાલકે એક્સિડન્ટ કરી ભાગે છે કહી તકરાર કરી હતી, જ્યારે પાછળ બેઠેલો કેબ પહેરેલ ગઠિયો ડ્રાઇવિંગ સીટ તરફ ગયો હતો અને વેપારી સાથે રકઝક કરી હતી. હેલ્મેટધારી ગઠિયાએ વેપારીની પાસે પડેલી બેગ ઉઠાવી લેતા તેમણે બૂમ પાડી હતી, પરંતુ ત્યાં સુધી બંને ગઠિયા બાઇક પર ફરાર થઈ ગયા હતા. કારેલબાગ પોલીસના PIGP પટેલ અને સ્ટાફના માણસો દોડી આવ્યા હતા અને નાકાબંધી કરી હતી. એકચ્યુઅલી આંગણે મારા બિઝનેસદાર હતા, એ લેવા આવેલો અહીં ફરજ પોઈન્ટમાં. ત્યાંથી લઈને મારા બીજા બે ચાર વ્યક્તિઓને પૈસા આપવાના હતા, એના માટે હું વાસદથી લઈને જ આવેલો. એ પૈસા અહીંયા આપવા માટે એટલે આવેલો હતો આંગણેમાં, જે વિઝા રહેલા એ લઈને અહીં નીકળ્યો હતો હું. ત્યાં ગુજરાત પ્રેસ આગળ જ બે બાઇકવાળા મને વાતોમાં ભરવીને ઝઘડો કરીને ચૂંટણી લઈ ગયો. ઝઘડો એટલે રનિંગ ગાડીમાં ગુમા માર્યા, મુક્કા મારેલા બે ચાર. હા, મને કહે ભાઈ ગાડી કેવી રીતે ચલાવો છે, આમ છે તેમ છે કે આગળ કરો સાઈડમાં તમે. એ બધું ખ્યાલ ના રહ્યું, નંબર જોવાનું ખ્યાલ ના. હું ગાડીમાં હતો ને, એ લોકો બાઇક પર હતા એટલે એકચ્યુઅલી મને ખ્યાલ જ ના આવે ને. કેવા દેખાતા હતા? એક કાકા જેવો હતો પાછળ, એને ટોપી પહેરી હતી કાલા કલાની. એક વેપારી છે, નામે ભરતભાઈ હેડા. તેઓ વાસણ તથા સ્ક્રેપનો વેપાર કરે છે અને ગઈકાલે વાસદથી તેઓ બરોડા 3.5 લાખ રૂપિયાની રોકડ રકમ લઈને વેપારીઓને ચૂકવવા તેમજ બીજો માલ સામાન ખરીદવા માટે આવ્યા હતા અને કારેલીબાગની હદમાં એમની ઇકો ગાડી પાર્ક કરી એઓ ત્યાં એક નજીકમાં આવેલી એક આંગળીયા પેઢીમાં પણ ત્યાંથી પણ રકમ લેવાની હોય, 20,000ની રકમ એઓ મેળવી પાછા એમની ગાડીમાં આવી અને જે 3.5 લાખ રૂપિયાની થેલી હતી એ તથા બીજા 20,000 એમ કરીને આગળ થેલી આગળના ભાગે ખાલી સાઈડ મૂકીને નાગરવાડાથી જલારામ મંદિર તરફ જતા હતા. તે વખતે આશરે સાંજના 6 વાગ્યાના અરસામાં ગુજરાત સમાચાર પ્રેસ નજીક આવતા બે બાઇક સવાર ઈસમોએ એમની ગાડીને ધપ્પા મારીને રોકી હતી ગાડી અને ડ્રાઈવર સાઈડનો કાચ ખોલાવી એની જોડે વાતો કરતા હતા. એ દરમિયાન જે ખાલી સાઈડનો કાચ ખુલ્લો હોય એનો અને ત્યાં જે આ રોકડ 3.5 લાખ રકમ ભરેલી થેલી જે હતી બીજા બે બાઇક સવાર આવીને ત્યાંથી કાઢીને લઈ જાય છે અને થોડી આગળ જઈને પછી જ્યારે આ ભરતભાઈને ખબર પડે છે, એનો ખ્યાલ આવે છે, તો એ ત્યાંથી પછી નજીકમાં એમના હાર્ડવેરવાળા એક મિત્ર છે ત્યાં જાય છે અને એને જે આ બનાવ બન્યો છે એ બાબતની હકીકત જણાવે છે, જેથી એમને પોલીસમાં જાણ કરવાનું જણાવતા એવો કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ત્યાં આખા ઘટનાની જાણ કરતા કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફથી IPC કલમ 379 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. બનાવ સંદર્ભમાં ત્યાં નજીકના પેટ્રોલપંપ પરથી આ જે ઘટના ઘટી એના CCTV ફૂટેજ પણ મળ્યા છે અને આ ઘટનાને બે બાઇક સવારો ઈસમોએ જે અંજામ આપ્યો છે એ પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. પોલીસે આ ફૂટેજ સર્ક્યુલેટ કરી અને આરોપીઓ વહેલી તકે ઝડપાઈ જાય એના માટે પ્રયત્નો આદર્યા છે. આગળની તપાસ કારેલીબાગ પોલીસ સ્ટેશન.